રાજ્યની અંદર અત્યારે સ્વાઇન ફ્લુએ ભરડો લીધો છે. ગુજરાતની અંદર 200 થી વધુ મૃત્યુ પામ્યા છે સ્વાઇન ફ્લુને લીધે. આટલો ભયંકર રોગ છે, છતાં પણ કોઈ જાતની આપણે ગભરાવાની જરૂર નથી. માત્ર તકેદારી, માત્ર ને માત્ર તકેદારી અને સમજદારી એ સ્વાઇન ફ્લુનો મોટામાં મોટો ઉપાય છે. સ્વાઇન ફ્લુના લક્ષણો જાણીએ તો ગળામાં દુખવું અને ખૂબ જ પ્રમાણમાં તાવ આવવો, શરીર તૂટવું, માથું દુખવું, કળ દુખવી, હાથ પગ તૂટવા એ સ્વાઇન ફ્લુનું મોટા મોટું લક્ષણ છે. 39 સેન્ટીગ્રેડથી વધુ તાપમાનમાં તાવ હોય અને ગળામાં 3 થી 4 દિવસથી છેલ્લા દુખતું હોય તો તમારે તાત્કાલિક ધોરણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક સાધવો. આ માત્ર તમારા પૂરતું જ નથી, પણ આ મેસેજ તમારા ઘરના આજુબાજુના સભ્યો અને ઘરના સભ્યોને પણ પહોંચાડવાનો છે. સરકારશ્રીએ શાળામાં વક્તવ્ય દેવાનું શા માટે પસંદ કર્યું તો અહીંથી ખૂબ જ મોટા પ્રમાણમાં મેસેજ જાય. માત્ર પીઠવડીની આ માધ્યમિક શાળાની અંદર જ 200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, એટલે એક વિદ્યાર્થી પાંચ ઘરે મેસેજ ઉગાડે તો પણ 1000 કુટુંબમાં એ મેસેજ, અને એને ગળામાં દુખતું હોય તો એ સ્વાઇન ફ્લુનો દર્દી હોય શકે છે. બરોબર? તો અને તાત્કાલિક ધોરણે સરકારી દવાખાના અને પ્રાથમિક આરોગ્યનો સંપર્ક સાધવો. ખૂબ જ પ્રમાણમાં શ્વાસ ચડવો, ઝાડા ઉલટી થવા, શરદી ખાંસી, ઉધરસ, ગળામાં દુખવું અને તાવ આવવો એ સ્વાઇન ફ્લુના લક્ષણો છે. સ્વાઇન ફ્લુથી બચવા માટેનો ઉપાય જાણીએ તો ભીડભાડવાળી જગ્યાએ ન જવો, ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવાનું. ભીડભાડવાળી જગ્યાએ નહીં જવું, મેળા, મંદિરો, મોટા મોટા મસ્જિદોમાં જવાનું ટાળવાનું. અને સ્કૂલમાં પણ જો સામાન્ય શરદી ઉધરસ હોય તો તે વિદ્યાર્થીને રજા રાખાવી. મંદિરોમાં ન જવું, મસ્જિદોમાં ન જવું, મેળામાં ન જવું. જ્યારે પણ તમે બહારથી આવો ત્યારે સાબુથી હાથ ધોવા. સાબુથી કઈ રીતના હાથ ધોવા કે સામાન્ય આ રીતના ધોવા એ નહીં. સાબુથી 48 થી 60 સેકન્ડ માટે હાથ ધોવા, અને હું જે શીખવાડું એ ટ્રીકથી હાથ ધોવો તો હાથની અંદર એક પણ સ્વાઇન ફ્લુ તો શું એક જાતનો જંતુ ના રહે. તો કે શું કરવાનું, તો આ રીતના થોડું પાણી લેવાનું, સાબુ લેવાનું અને થોડાક આમ ફીણા વાળવાના, પછી આ રીતના આમ ઘસવાનું એક સાઈડ, આ રીતના આમ ઘસવાનું. બરોબર? પછી આંગળા ઘસવાના સામા સામા, પછી અંગૂઠા ઘસવાના આ રીતના. બરોબર? પછી પાછળનો ભાગ રહી જાય એટલે આ રીતના આમ ઘસવાનું, આમ મોટી ઘસવાની. હા, પછી પાછું પાણી લઈ અને સાફ કરવાનું. બરોબર? મેં કીધું એમ, જયારે તમને બહારથી ઘરે આવો ત્યારે આ રીતના સાબુથી હાથ ધોવાના 48 થી 60 સેકન્ડ માટે તમામ જીવાણુનો નાશ થાય. જ્યારે પણ તમને ઉધરસ કે છીંક આવે તો મોં ઢાંકીને રાખવું રૂમાલથી અથવા કપડાથી, અને એ વ્યવસ્થા ન હોય તો તાત્કાલિક છીંક આવી હોય તો આ રીતના છીંક ખાવાની થતી કે ઉધરસ ખાવાની થતી નથી. કઈ રીતના ખાવાની થાય છે? કપડાની અંદર કે બાયની અંદર ઉધરસ કે છીંક ખાવાની થાય છે, જેથી કરીને આપણે સ્વાઇન ફ્લુથી બચી શકીએ, આપણે અને આપણા કુટુંબને બચાવી શકીએ. તો એના લક્ષણો જણાય અને બચવા માટેના ઉપાય જણાય. સરકારી હોસ્પિટલની અંદર તમામ તદ્દન સારવાર મફત અને તમામ નિદાન મફત થાય છે. મારો આગ્રહ છે સ્વાઇન ફ્લુથી આવા જે લક્ષણો જણાય સ્વાઇન ફ્લુના તો સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી દવાખાને જવાનો આગ્રહ રાખજો, કારણ કે તમારે આર્થિક નુકસાની ન થાય. જે સરકારી હોસ્પિટલમાં 10 ટેબ્લેટ ટેમીફ્લુ ઓસલ્ટામિવિર 500 રૂપિયાની જે બજાર ભાવે હોય, હાલના તબક્કે એ કાળા બજારથી વેચાય, સરકારી દવાખાને એની અંદર ફ્રી ઓફમાં આપવામાં આવે છે. એટલે ખાસ ધ્યાન રાખજો, મેં કીધા એ લક્ષણો જણાય તો તાત્કાલિક ધોરણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાને જવાનું રાખજો. ત્યાં તદ્દન મફત સારવાર અને મફત નિદાન થાય છે. અને બીજું, હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે આપણે એક બીજું જાણવાનું છે, વાહકજન્ય રોગો. વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા મચ્છરજન્ય રોગો છે. મચ્છર એનો વાહક છે એટલે વાહકજન્ય રોગો કહેવાય. તો
મચ્છર શેમાંથી થાય? તો આપણા ઘરમાં ખુલ્લા ટાંકા, ટાંકી, ગાસી ઉપર રાખેલા ટાયર, નાળિયેરની કાટલી, પક્ષી કુંજ, ફ્રીજની પાછળની ટ્રે, એની અંદર પાણી ભરાય એટલે મચ્છર ઈંડા મૂકે. લાખોની સંખ્યામાં મચ્છર ઈંડા મૂકે એટલે એની અંદર પોરા થાય. પોરા ઓલા ખબર ને, પોરા બીજું કાંઈ નથી, મચ્છરના બચ્ચા છે. 18-20 દિવસની અંદર મચ્છર થાય અને કોઈ પણ મેલેરિયા ડેન્ગ્યુ વાળા દર્દીને કરડે એ મચ્છર પોઝિટિવ થઈ ગયું કહેવાય. અને એ મચ્છર બીજા સાજા માણસને કરડે એટલે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા થવાની સંભાવના હોય છે. તો મચ્છરને ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવો, મચ્છર ઉત્પત્તિ સ્થાનો મેં તમને બતાવ્યા, ઘરના ટાંકા ટાંકા ખુલ્લીને રાખવાને અને ટાંકીને રાખવાનો, સાલું મચ્છર ઉપર બેસીને ઈંડા ચૂકે નહીં. ખાસ કરીને ગામડાની અંદર આપણે ઓલી સિમેન્ટની ટાંકી હોય છે ને, આમાંથી તમે ઘરે જઈને એ બધું જોઈ લેવાનું છે, ઘરે જઈને એ જોઈ લેવાનું છે, એની અંદર મચ્છર તો નથી ને, પૂરા પૂરા છે નહીં ને, પૂરા હોય તો એ પાણી ખલવી દેવાનું, ખૂબ જ સાફ કરવાનું, અથવા શું કરવાનું, એની અંદર કેરોસીન નાખી દેવાનું. કેરોસીન નાખો એટલે તમામ પોરાનો નાશ થઈ જાય, બરોબર? પોરાનો નાશ થઈ જાય એટલે મચ્છર થવાનું. આ એકદમ ઓછી ખર્ચાળ પદ્ધતિ છે મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવાનો, સૌથી ઓછી ખર્ચાળ છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા પણ એટલો જ ભયંકર છે. સાદો મેલેરિયા હોય તો યોગ્ય અને સમયસર સારવાર ન રહે તો એને જ્યારે મેલેરિયા થાય અને માણસ મૃત્યુ પણ થઈ શકે. ડેન્ગ્યુની અંદર માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. મને આશા છે મેં તમને આપેલી માહિતીનો તમે ઘરે મેસેજ પહોંચાડી અને સરસ અમલ કરાવશો અને તમે તમારી આસપાસના વિસ્તારના માણસોને ડેન્ગ્યુ, મેલેરિયા, ચિક